નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 3 વિષય હિન્દી, એમાં પાઠ 16 ચિત્ર પાઠ, બરાબર? ચિત્રનો પાઠ છે, ચિત્ર જોવાના છે અને એને ઓળખવાના છે. એમાં શાકભાજી અને ફળોના ચિત્ર તમને આપેલા છે અને દરેક વિદ્યાર્થીઓને ઓળખતા હશો, બરાબર? ફળ ફૂલ અને શાકભાજી. તો આપણે અહીંયા આગળ એક નંબર છે ફળ ઓર ફૂલ, ફળ અને ફૂલના ચિત્રો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, તમને પહેલું ચિત્ર દેખાય છે, બરાબર? અહીંયા પડો ઓર સમજો, એમાં પહેલું ચિત્ર તમને દેખાય છે, નીચે લખેલું છે આમ. આમ એટલે કેરી. શું કહેવાય? આમ એટલે કેરી, બરાબર? પછી આવે છે અનનાસ. શું કહેવાય એને? અનનાસ. એ તો તમે દરેક ઓળખતા જશો, આપણે એને પાઇનેપલ જ કહીએ છીએ. પછીનું ચિત્ર છે કેલા. શેનું છે? કેલા. કેલા એટલે કેળું, બરાબર? પછી આવે છે ગુલાબ. ગુલાબના ફૂલને તો દરેક બાળકો ઓળખતા જશો, એને આપણે ગુલાબ જ કહીએ છીએ, બરાબર? પણ હિન્દીમાં લખતી વખત થોડું ધ્યાન આપવાનું. પછીનું આવે છે, શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? તરબૂચનું, બરાબર? તરબૂજ હિન્દીમાં ધ્યાન રાખવાનું છે, આપણે ગુજરાતીમાં તરબૂજ એવું કહીએ છીએ. આમાં તરબૂજ શું કહેવાય? હિન્દીમાં તરબૂજ કહેવાય. ચાલો હવે પછીનું ચિત્ર છે કમળનું ફૂલ. હિન્દીમાં એને કમલ કહેવાય. શું કહેવાય? કમલ. ચાલો એના પછીનું ચિત્ર છે અંગૂર. અંગૂર એટલે કે દ્રાક્ષ. દરેક વિદ્યાર્થી મિત્રોને ભાવતી જશે, બરાબર? ચાલો હવે એના પછીનું ચિત્ર છે સૂરજમુખીનું. એની હિન્દીમાં કહેવાય સૂર્યમુખી. આપણે ગુજરાતીમાં પણ સૂર્યમુખી લખી શકીએ છીએ અથવા સૂરજમુખી, બેમાંથી જે લખવું હોય તમે લખી શકો છો. ચાલો એના પછીનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો સીતાફળનું. શેનું છે? સીતાફળનું. એને શરીફા કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? શરીફા. શરીફા એટલે કે સીતાફળ. ચાલો એના પછીનું આવે છે અનાર. અનાર એટલે કે દાડમ. પછી આવે છે સેબ. સેબ એટલે કે સફરજન. ચાલો એના પછીનું છે અમૃત. અમૃત એટલે કે જામફળ, બરાબર? છે ને જામફળ, હા, જમરૂપ પણ કહી શકો છો. અમૃત એટલે કે જામફળ. પછી આવે છે મોગરા. મોગરાનું ફૂલ દરેક વિદ્યાર્થી મિત્રોએ જોયું હશે, સરસ એવું સુગંધીદાર ફૂલ છે. પછી આવે છે ગેંદા. ગેંદા એટલે ગલગોટો. આ ફૂલ પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ જોયેલું હશે. જોયું છે ને વિદ્યાર્થી મિત્રો? એને ઇંગ્લિશમાં, હિન્દીમાં ગેંદા કહેવાય, ગુજરાતીમાં ગલગોટો કહેવાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ ફળ અને ફૂલનું સ્વાધ્યાય આપેલું છે, તે આપણે જોવાનું છે. ચિત્રો તમને આપી દીધેલા છે અને એના પરથી તમારે ઓળખવાનું છે. તમારી પાસે પુસ્તક નથી, નહીં તો તમારે નીચે નામ લખવાનું રહેત, પણ અહીંયા આગળ તમારે ફક્ત વિડીયો જોવાનો છે અને નીચે નામ લખાયેલું છે, તમારે વાંચવાનું છે. કોષ્ટક છે ફળ ફૂલ કે નામ ચૂનકર ચિત્રો કે નીચે લખો. કૌંસમાંથી ફળ ફૂલના નામ સુધી ચિત્ર નીચે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કૌંસમાં તમને ફળ ફૂલના નામ આપી દીધેલા છે, અહીંયા ચિત્ર આપેલા છે અને આગળ તમને શીખી ગયા એ પ્રમાણે એના નામ લખવાના છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આ શેનું ચિત્ર છે? સીતાફળનું. એને હિન્દીમાં શું કહેવાય? શરીફા કહેવાય. શું કહેવાય? શરીફા, બરાબર? પછી આવે છે જામફળ. એને હિન્દીમાં શું કહેવાય? અમૃત કહેવાય. શું કહેવાય? અમૃત. પછી સૂર્યમુખી, બરાબર? શું કહેવાય? સૂર્યમુખી. સૂરજમુખીનું ફૂલ આપણે એવું કહીએ છીએ ને, સૂર્ય જેમ જેમ ફરતો રહે એમ આ ફૂલ પણ ફરતું રહે છે. એ તરફ સૂર્ય જે બાજુ જાય એ તરફ ગોળ ફરે છે, એટલે એનું નામ પડ્યું સૂર્યમુખી. પછી આવે છે દાડમ. એને હિન્દીમાં શું કહેવાય? અનાર કહેવાય. શું કહેવાય? અનાર. ચાલો એના પછીનું ચિત્ર છે કેળાનું. હિન્દીમાં એને કેલા કહેવાય, બરાબર? પછી આવે છે મોગરાનું ફૂલ એટલે મોગરા. હિન્દીમાં પણ એને મોગરા કહેવાય. પછી આવે છે કેરીનું ચિત્ર. એને હિન્દીમાં આમ કહેવાય. પછી સફરજન. એને હિન્દીમાં સેબ કહીએ છીએ, બરાબર? ચાલો એના પછી છે અનાનસ. હિન્દીમાં અનાનસ, બરાબર? ચાલો એના પછીનું ચિત્ર છે ગુલાબનું.
ને આપણે ગુલાબ કહીએ છીએ. ચાલો એના પછીનું ચિત્ર છે તરબૂજનું, બરાબર. ગુજરાતીમાં આપણે તરબૂજ કહીએ છીએ, હિન્દીમાં તરબૂજ. પછી કમલ, અહીંયા લખ્યું છે કમલ. તો વિદ્યાર્થી મિત્રો, ફળ અને ફૂલના નામ થઈ ગયા. હવે આપણે આગળ જોઈશું શાકભાજીના નામ, બરાબર. શાકસબ્જી, શાકભાજી કહેવાય એને આપણે શું કહીએ છીએ? શાકસબ્જી કહીએ છીએ. પઢો ઓર સમજો, વાંચો અને સમજો. ચિત્ર આપી દીધેલા છે, આવ્યું શાકભાજી છે તમારે ઓળખવાનું છે. ને ના આવડતું હોય તો નીચે નામ પણ એના લખેલા છે, એટલે વિડીયો જોતી વખતે થોડું ધ્યાન રાખજો કે આને હિન્દીમાં શું કહેવાય, પછી ગુજરાતીમાં નામ લખવાનું નહીં. ચલો, શેનું છે ચિત્ર? ટામેટાનું. હિન્દીમાં એને શું કહેવાય? ટમાટર કહેવાય. શું કહેવાય? ટમાટર. ચલો, એના પછી આવે છે મેથી. હિન્દીમાં મેથી જ કહેવાય, બરાબર. પછી આવે છે વટાણા, એને આપણે મટર કહીશું, બરાબર. મટર એટલે વટાણા. પછી આવે છે રીંગણ, એને આપણે હિન્દીમાં બેંગન કહીશું. પછી આવે છે ભીંડો, હિન્દીમાં આપણે ભીંડી કહીશું. પછી આવે છે મૂળાનું ચિત્ર, એને આપણે હિન્દીમાં મૂલી કહીશું, બરાબર. ચાલો, એના પછી આવે છે મરચું, એને આપણે મિર્ચ કહીશું. પછી આવે છે ચિત્ર ગાજરનું, એને આપણે ગાજર જ કહીશું. પછી આવે છે ડુંગળી, એને હિન્દીમાં આપણે ડુંગળી એટલે કે પ્યાઝ કહીશું. પછી આવે છે બટાકાનું ચિત્ર, હિન્દીમાં આપણે એને આલુ કહીશું. પછી દૂધી, એને હિન્દીમાં શું કહેવાય? લોકી. પછી આવે છે આદુ, હિન્દીમાં આપણે શું કહીશું? અદરક. શું કહીશું? અદરક. ચાલો, પછી આવે છે ફ્લાવર, એને આપણે ફૂલગોબી. કોબી જ આવે એને પત્તાગોબી, પાંદડા પાંદડાવાળું હોય છે એટલે પત્તાગોબી, અને આ ફૂલ જેવું દેખાય એટલે એને ફૂલગોબી કહેવાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો, તો શાકભાજીના નામ પર તમને સમજાઈ ગયા હશે હિન્દીમાં શું કહેવાય અને ગુજરાતીમાં શું કહેવાય, બરાબર. ચલો, તો હવે આપણે એનું સ્વાધ્યાય જોઈશું વિદ્યાર્થી મિત્રો. ચાલો, અહીંયા આગળ સૂચના આપણે વાંચીએ. કોષ્ટકમાં દિયે ગયે શબ્દો છે શાકસબ્જી કે નામ ચૂનકર ચિત્રો કે નીચે લીખો. કૌંસમાં આપેલા શબ્દોમાંથી શાકભાજીના નામ શોધો અને લખો. તો જુઓ, અહીંયા આગળ કૌંસમાં તમને નામ આપી દીધેલા છે, મેથી, અદરક, ભીંડી, આલુ, મટર, પ્યાઝ, મૂલી, બેંગન, ગાજર, ટમાટર, ફૂલગોબી અને લસુણ, બરાબર. અને ચિત્રો આપેલા છે, તમારે ઓળખીને કૌંસમાંથી શોધીને એના નામ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શેનું ચિત્ર છે? હા, તમને અહીંયા આગળ દેખાઈ આવશે કે આને ભીંડી કહેવાય, કૌંસમાં પણ આપી દીધેલું છે, બરાબર. એને ભીંડો એટલે કે ભીંડી કહેવાય. પછી આવે ડુંગળીનું ચિત્ર, એને આપણે હિન્દીમાં પ્યાઝ કહીશું. શું કહીશું? પ્યાઝ. ચાલો, એના પછી મેથીની ભાજી છે, એને આપણે મેથી કહીશું, બરાબર. ચાલો, એના પછી ટામેટાનું ચિત્ર છે, એને આપણે ટમાટર કહીશું. પછી આવે છે અદરક, એને આદુ કહીશું, બરાબર. આદુને શું કહેવાય હિન્દીમાં? અદરક. પછી મૂળો, મૂળાનું ચિત્ર છે, હિન્દીમાં એને આપણે મૂલી કહીશું. પછી આવે છે બટાકાનું ચિત્ર, હિન્દીમાં એને આપણે આલુ કહીશું. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? આલુ. અને ગાજર, હિન્દીમાં એને ગાજર જ કહેવાય. પછી આવે છે લસણનું ચિત્ર, તો એને શું કહેવાય? લહસુન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લસણને શું કહેવાય? લસુન. શું કહેવાય? લસુન, બરાબર. પછી આવે છે રીંગણ, એને હિન્દીમાં શું કહેવાય? બેંગન. ફરીથી વિદ્યાર્થી મિત્રો, બેંગન કહેવાય. શું કહેવાય? બેંગન. અમુક શાકભાજીના નામ છે એવા છે એટલે તમારે ખાસ યાદ રાખવાના, અદરક, લસુન, બેંગન, ભીંડી, એ બધા એના થોડા યાદ રાખવાના, ગુજરાતી નામ લખવાના નહીં પછી તમારે હિન્દી લખવાનું કીધું હોય ને, બરાબર. ચાલો, પછી આવે છે વટાણા, હિન્દીમાં શું કહેવાય? મટર કહેવાય. શું કહેવાય? મટર. પછી આવે છે ફૂલગોબી એટલે કે ફ્લાવર, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણા શાકભાજીના નામ પૂરા થાય છે. તો હવે આપણે એનું હોમવર્ક પણ કરવું પડશે, બરાબર ને. આગળના પાઠ સુધીનું હોમવર્ક તમારે થઈ ગયું છે કે બાકી છે? જો બાકી હોય 15 પાઠનું
એકથી પંદરમાંથી કોઈ પણ પાઠનું બાકી હોય તો એ નિયમિત પૂરું કરી લેવાનું. અને હિન્દીની નોટમાં પાઠ 16 ચિત્રપાઠ એવું નવા પાને હેડિંગ લખી તમારે એક નંબર કરીને ફોલોઅર ફૂલ બરાબર એ રીતનું સૂચન કરવાનું છે, હેડિંગ લખવાનું છે. પછી પડોર સમજો એવું નહીં લખ, એવું લખશો તોય ચાલશે, નહીં લખો તો પણ ચાલશે બરાબર. ફોલોઅર ફૂલ લખીને અહીંયા આગળ શું લખવાનું, ચિત્ર દોરવાનું નથી, આમ તો એની સામે કેરી બરાબર એ રીતનું તમારે લખી દેવાનું છે. અનાનસ એટલે અનાનસ, પછી કેળા તો કેલા, ગુલાબ ગુલાબ હિન્દી અને એની સામે ગુજરાતી નામ એ રીતનું તમારે હોમવર્ક કરવાનું છે બરાબર. આમાં પણ એ રીતનું જ કરવાનું છે સ્વાધ્યાય કરી. અહીંયા આગળ સૂચના હિન્દી અથવા ગુજરાતી બેમાંથી એક વખત લખવાની છે, કૌંસ લખવાના નથી. હિન્દી અને એની સામે ગુજરાતી, હિન્દી અને એની સામે ગુજરાતીમાં નામ લખવાનું છે ફળ અને ફૂલ. એવી જ રીતના ચિત્ર શાકભાજીમાં પણ દોરવાના નથી, બે નંબર કરીને શાક સબ્જી બરાબર. પછી ટમાટર તેની સામે ટામેટું, મેથી તેની સામે ગુજરાતીમાં મેથી, મટર તેની સામે ગુજરાતીમાં વટાણા એ રીતનું તમારે લખવાનું રહેશે. અને સ્વાધ્યાય પણ એનું એ રીતના આગળ કર્યું એ પ્રમાણે કરવાનું રહેશે. સૂચના લખી દેવાની છે બેમાંથી એક જ, ગુજરાતીમાં અથવા હિન્દીમાં, કૌંસ લખવાની જરૂર નથી. ભીંડી એની સામે ભીંડો, પ્યાઝ એની સામે ડુંગળી, મેથી એની સામે મેથી આ રીતનું લખવાનું છે સ્વાધ્યાય બરાબર. વિદ્યાર્થી મિત્રો ચાલો તો અહીંયા આગળ પાઠ 16 આપણો એનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે. હોમવર્ક તમારે કરી લેવાનું વિડીયો જોઈને બરાબર. આવતા પીરિયડમાં આપણે નવા પાઠ સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.